साबरकांठा जिल्लामां मुख्य प्रधानना 5 कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां कार्यक्रमोने आगळ वधारता मुख्य प्रधाने प्रथम माताजीना दर्शन करी जळ संचय अभियाननी शरूआत करी हती। જળ સંચય અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તળાવ ઊંડા કરવા, ચેકડેમ નહેરોની સફાઈ સહિત 550થી વધુ જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ખેડ બ્રહ્માના બાળર કાંઠિયા ખાતે મંગરોલ નદી પર આવેલ ચેકડેમનું મુખ્ય પ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બારડ કાંઠિયા પાસે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સ્થાનિક નેતાઓ, જિલ્લા સાંસદ, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં જળ સંચયના કામો સારી રીતે થઈ રહ્યા છે, લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે। વધુ પડતો વરસાદ પડે તો કંઈ ન કરી શકીએ, પરંતુ સંગ્રહ કરી શકાય તેટલું કામ કરીને 11,000 લાખ ઘનફૂટ પાણીની ક્ષમતા વધારવાનું કામ કરી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં લગભગ 800 કામો વ્યાપક સ્વરૂપે ચાલુ થઈ ગયા છે। તળાવો ઊંડા કરવા, નદીઓને રિવાઈવ કરવી અને ચેકડેમોને રિપેર કરવાના કામો અહીંયા ખૂબ સુંદર રીતે ચાલી રહ્યા છે। ધમધમતા તાપમાં લોકો પણ જોડાણા છે। સાબરકાંઠા જિલ્લાએ પણ ખૂબ હોસ અને ઉત્સાહથી આખા અભિયાનમાં બધા કામો ઉપાડી લીધા છે। દીપકસિંહ રાઠોડ સાથે CN24 ન્યૂઝ સાબરકાંઠા।